પ્રકરણ ત્રણ, ધાતુઓ અને અધાતુઓ. ધાતુઓ શું છે અને અધાતુઓ શું છે? તો જે તત્વો છે ને એનું વર્ગીકરણ કર્યું, ધાતુઓ, અધાતુઓ અને અર્ધાતુઓ. તો તમારી ચોપડીનું જે પાના નંબર 86 છે એનું આ ટેબલ છે, બરાબર છે, તે હું તમને બતાવું. હવે તો આ શું છે? આખું આવર્ત કોષ્ટક છે, આધુનિક આવર્ત કોષ્ટક, એટલે કે અત્યારે આ જ વપરાય છે. તો આમાં જે આ જે લીલા કલરની છે ને એ બધી ધાતુઓ છે, પછી આ પીળો રંગ છે ને એ અધાતુઓ છે, અને લાલ છે ને એ અર્ધાતુઓ છે. અર્ધાતુઓ શું છે? જે ધાતુઓ અને અધાતુઓ બંનેના થોડા થોડા ગુણધર્મો ધરાવે છે, તો એ અર્ધાતુઓ. બરાબર, તો અહીંયા જોઈએ ને તો સૌથી વધારે ધાતુઓ છે. બરાબર, તો બધી લીલા કલરની છે ને બધી ધાતુઓ, પછી લાલ છે એ અર્ધાતુઓ, અને આ જે પીળી છે બધી અધાતુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન. બરાબર, તો આ બધું શું છે? અધાતુઓ છે ને વાયુ સ્વરૂપે હોય છે, જેમ કે ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ. બરાબર, ધાતુઓ છે ને લગભગ ઘન સ્વરૂપે હોય છે, જેમ કે તાંબુ છે, એલ્યુમિનિયમ છે, બરાબર, જો સોડિયમ છે, એલ્યુમિનિયમ અહીંયા લખ્યું, બરાબર છે, પછી ઝીંક, કોપર એટલે કે તાંબુ, આયરન એટલે કે લોખંડ. તો આ બધા છે ને ઘન સ્વરૂપે વધારે જોવા મળે છે. બરાબર, અને અર્ધાતુઓ, તો અર્ધાતુઓમાં સિલિકોન, બોરોન, અમુક જ છે. બરાબર છે, તો હવે આપણે છે ને ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મો વિશે જોઈએ. બરાબર છે, તો તત્વો તેમના ગુણધર્મોના આધારે ધાતુઓ અથવા અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય. એટલે કે ધાતુઓમાં છે ને અમુક ગુણધર્મો હોય છે અને અધાતુઓમાં અમુક ગુણધર્મો હોય છે. બરાબર છે, જે બધામાં સામાન્ય જોવા મળતા હોય છે. તો પહેલા છે ભૌતિક ગુણધર્મો. ધાતુઓ આપી છે લોખંડ એટલે કે આયરન, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ, ઝીંક, જસત. તો જસત છે ને જે ડબ્બાઓ છે ઘરના રસોડામાં, એ પણ એના બનેલા હોય છે. એવી કે અન્ય ધાતુ કે જે સરળતાથી પ્રાપ્ત હોય, તો આ બધી ધાતુઓ તમને પ્રાપ્ત હોય છે. હું તમને બધાના બતાવું. બરાબર છે, આ તાંબુ છે, આ લોટી છે ને તાંબાની છે. પછી બીજું એક ધાતુ બતાવું, ખીલી. તો ખીલી છે ને લોખંડની છે, આ નવી ખીલી છે અને આ કટાઈ ગયેલી ખીલી છે. કટાઈ જાય એટલે કે કાટ સારણ થયું કહેવાય. પછી આ પટ્ટી છે ને એલ્યુમિનિયમની છે, એ પણ એક ધાતુ જ છે. બરાબર, હવે આપણે એક એક કહીને ગુણધર્મો જોઈએ. પહેલો શું આપ્યો છે? ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. તો આ ખીલી છે, બરાબર, નવી નક્કો છે, બરાબર, એકદમ ચળકતી છે. પછી જેમ જેમ કટાઈ જાય તો પછી એનું ખરાબ થઈ જાય, કાં તો એની ઉપર કચરો કે ગ્રીસ, બરાબર, ગંદકી ચોંટી જાય તો પછી એ બગડી જાય. પણ જે શુદ્ધ અવસ્થા છે ને એમાં એ ચળકાટવાળી હોય, ચમકતી હોય છે. આ ગુણધર્મને ધાત્વી એ ચમક કહે છે. બરાબર, તો આ છે ધાત્વી એ ચમક. બરાબર, હવે એના બીજા બધા ગુણધર્મો લઈએ. બરાબર, અત્યારે ભૌતિક ગુણધર્મો છે. ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોમાં એ આવશે કે એ બીજી પ્રક્રિયા કેવી રીતે કરે છે, રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર, એક એક એના બધા ગુણધર્મો જોઈએ. સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે, સખત એટલે કે મજબૂત હોય છે. બરાબર છે, જ્યારે અધાતુઓ છે ને જેમ પાવડર રૂપમાં હોય છે. કોલસો છે, તો કોલસો શું છે? કાર્બન છે, અને કાર્બન એ અધાતુ છે. પછી ફોસ્ફરસ છે, બરાબર છે, તે બધા પાવડર સ્વરૂપે જોવા મળતા હોય છે. બરાબર, એટલે સખત નથી હોતા, ભૂકો થઈ જાય એમ દબાઈએ ને. તો જ્યારે આ જે ધાતુઓ છે ને સખત હોય છે, તો દરેક ધાતુની સખતાઈ અલગ અલગ હોય છે. એટલે કે અમુકને થોડુંક દબાઈએ તો વરી જાય, અને અમુક એકદમ મજબૂત હોય. પછી છે કેટલીક ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે. તો પતરા કેવી રીતે બનાવવામાં, ધાતુ લેવામાં આવે, પછી એની ઉપર જો જોથી ટીચ ટીચ કરવામાં આવે હથોડાથી, એટલે શું થાય? આ રીતે એકદમ પતલા બની જાય. તો આપણે જે અમુક પતરા હોય છે એ બધા આના બનાવેલા હોય છે આ રીતે. તો આ ગુણધર્મ છે ને એને કહેવાય ટીપાઉપણું, એટલે એને ટીપી શકાય છે. એના પછી છે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. તો જો આ જે વાયર છે, તો આ વાયર બનાવ્યો છે એની અંદર શું છે? તાંબુ છે. બરાબર છે, તાંબુને એકદમ પતલું બનાવ્યું છે ખેંચી ખેંચીને. બરાબર છે, દેખાય છે દોરી જેવા. બરાબર, તો આ ધાતુ જ છે. આપણું તાંબુ છે અને આ પણ તાંબુ છે, આ થોડું કટાઈ ગયેલું છે. બરાબર છે, તો આને જ આની અંદરથી જ આ પ્રકારના તાર બનાવ્યા છે પાતળા. બરાબર, તો આ જે ક્ષમતા છે ને એને તન્ય તણાવપણું કહે છે. તો સોનું સૌથી વધુ તન્ય ધાતુ છે, એટલે જોયું ને ઘરેણાને એમાં વપરાતું હોય છે, એકદમ ઝીણામ ઝીણી બનાવટ હોય છે એની અંદર. તો સોનાને આપણે એકદમ જેટલું બનાવવું એટલું પતલું કરી શકીએ છીએ.
તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવશે. 2 કિલોમીટર એટલે કે 2000 મીટર, બરાબર, આટલે સુધી આપણે એને ખેંચી શકીએ છીએ. તો તે તેમના ટીપાઉપણા અને તણાવપણાના કારણે થાય છે. એટલે કે આપણે એને ટીપીને ખેંચીને આપણે જેવો આકાર આપવો હોય એવો આપી શકીએ. આપણે જોઈએ તો ઘરમાં બધા વાસણો છે, બધા અલગ અલગ આકારના હોય છે, બરાબર છે. પછી ઘણી બધી વસ્તુઓ આવતી હોય, મશીનો આવતા હોય છે, એમાં પણ આકાર અલગ અલગ હોય છે, બરાબર. જેથી ધાતુઓને આપણી જરૂરિયાત પ્રમાણે જુદા જુદા આકારો આપી શકાય છે. પછી આપ્યું છે એવી કેટલીક ધાતુના નામ આપી શકો જે રસોઈના વાસણો બનાવવામાં ઉપયોગી છે. તો વાસણો બનાવવામાં છે ને જસત વપરાય છે, પછી લોખંડ વપરાય છે, બરાબર છે, તવી બનતી હોય, એના સિવાય સ્ટીલ આવતું હોય છે. તો આ બધી ધાતુઓ છે ને એ રસોડામાં વાસણો બનાવવા વપરાય. પછી ધાતુઓ ઉષ્માના સારા વાહકો છે. સારા વાહકો એટલે કે ધાતુને ધારો કે આ તાંબાની લોટી છે ને એક બાજુથી ગરમ કરીને તો બીજી બાજુ અડીએ ને તો એને લાય જેવું થઈ જાય, બરાબર. એટલે કે સારા વાહકો છે. એટલે આપણે જે ઘરમાં રસોઈ ઘરમાં છે તો વાસણો છે બધા ધાતુઓમાંથી જ બનાવવામાં આવે છે. અને ઊંચા ગલનબિંદુ ધરાવે છે. ગલનબિંદુ એટલે શું? એ તાપમાન કે જ્યાં પ્રવાહી છે ને એ વાયુમાં રૂપાંતર થાય ને, જ્યારે વાયુમાં રૂપાંતર થાય ને જે તાપમાન એને કહેવાય ઉત્કલન બિંદુ, બરાબર. અને જે તાપમાને ઘન છે એ પ્રવાહીમાં રૂપાંતર થાય એને કહેવાય ગલન બિંદુ, બરાબર. તો 0 સેલ્સિયસ તાપમાને બરફ છે ને પાણીમાં રૂપાંતર એટલે એને ગલન બિંદુ કહેવાય. અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી છે ને એ વાયુમાં રૂપાંતર થાય વરાળમાં, તેને ઉત્કલન બિંદુ કહેવાય, બરાબર. તો ધાતુઓ છે એના ગલનબિંદુ ઊંચા હોય છે, એટલે કે ઊંચા તાપમાને એ ઓગરે છે, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે. એટલે કે આ જે છે તાંબુ છે, એલ્યુમિનિયમ છે, એ બધાને ઓગાળી શકે, પણ એના માટે ભઠ્ઠીમાં બહુ ઊંચું તાપમાન લઈ જવું પડે, બરાબર છે. એના પછીનો ગુણધર્મ છે બા વિદ્યુતનું વહન કરે છે, બરાબર. તો એના માટેનું આ જે પ્રવૃત્તિ આપી છે હું તમને બતાવી દઉં, પ્રવૃત્તિ અહીંયા જ કરીને છે. અહીંયા શું કર્યો છે? વિદ્યુત કોષ જોડે બલ્બ જોડ્યો છે, બરાબર છે. તો અમે અહીંયા બલ્બ લઈ લીધો, બરાબર છે. હવે શું કરવાનું છે? સ્વિચ છે, બરાબર. સ્વિચની જરૂર નથી, આપણે અડાડીએ એટલે સ્વિચ ચાલુ ના લઈ લઈએ એટલે બંધ. તો આ લોખંડની ખીલી લીધી છે મેં, બરાબર છે. તો હવે હું છે ને એને અડાડીને જોઉં છું, બરાબર. તો લોખંડ શું છે? ધાતુ છે, બરાબર. અને ધાતુ વિદ્યુતનું વહન કરે, બરાબર. તો જો અડાડું એટલે લાઇટ ચાલુ થાય છે, લઈ લ્યો એટલે બંધ થાય છે. એનો મતલબ કે આ લોખંડ છે ને વિદ્યુતનું વહન કરે છે, બરાબર. અને ઇવન આજે એની અંદર રબર છે ને એની અંદર જે તાર છે ને એ પણ તાંબાનો તાર છે, એ ધાતુ જ છે, બરાબર. એટલે ધાતુઓ છે ને સોનું, ચાંદી, આ બધી ધાતુઓ છે ને વિદ્યુતનું વહન કરે છે, બરાબર. હવે એના પછી આપ્યું છે, જે તાર તમારા ઘરે વિદ્યુત પહોંચાડે છે તેની પર પોલિવિનાઇલ ક્લોરાઇડ પીવીસી એટલે કે જેને પ્લાસ્ટિક કહેવાય, કાં તો પછી રબર જેવી સામગ્રીનું પડ લગાવેલું હોય છે. તો આની ઉપર આ જે પડ કેમ લગાવ્યું છે ખબર છે? જેથી આપણને ઇલેક્ટ્રિકનો ઝાટકો ના લાગે. આ તો નાના 2 સેલ છે એટલે એનાથી વાંધો ના વાડીએ તો ઝાટકો ના લાગે, કારણ કે આમાં કેટલો વોલ્ટેજ હોય? આ 1.5 વોલ્ટ 1.5 વોલ્ટ 3 વોલ્ટ જ હોય. પણ જો 20 વોલ્ટ કરતાં વધારે હોય ને તો આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે, બરાબર. એકદમ જોરથી ઝાટકો લાગે એટલે એની ઉપર છે ને પીવીસીનું આ રબર લગાવે. રબર છે ને વિદ્યુતનું અવાહક છે, પ્લાસ્ટિક રબર, બરાબર. એટલે એ લગાવી દીધું હોય. એના પછીનો ગુણધર્મ છે રણકાર ઉત્પન્ન કરે. એટલે ધાતુ છે ને અવાજ ઉત્પન્ન કરે, બરાબર છે. એટલે અથડાવીએ ને બે ધાતુઓને કાં તો એ ની એ ધાતુ જોયું અવાજ સંભળાય છે તમને? તો આ જે છે ને એ રણકાર ઉત્પન્ન કરે એટલે કે ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. તો જ્યારે ધાતુઓને સખત સપાટી પર અફાડવામાં આવે ત્યારે શું થાય છે? તો જે ધાતુઓ સખત સપાટી પર અફાડવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેને રણકારયુક્ત કહે છે. એટલે કે સંગીતમાં છે ને અલગ અલગ રણકારો છે. સારેગામાં પદનિધા 7 સુરો હોય, બરાબર. એના પરથી જ બધા ગીતો બને ને એ બધું બને, બરાબર. એટલે કોઈ સપાટી પર અથડાવીએ ને ત્યારે એ રણકાર ઉત્પન્ન કરે, બરાબર છે. શાળાના ઘંટ શા માટે ધાતુઓના બનેલા? તમારા જે ઘંટ હશે ને એ લગભગ તાંબાનો બનેલો હોય છે ને એ જોરથી વગાડે રણકાર ઉત્પન્ન થાય અને બધે જ અવાજ જાય એટલે કે ધ્વનિ ઉત્પન્ન કરે છે.